થરાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ઉપર હુમલો થયો છે. સિમનગરમાં ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીના ભાઈઓ હુમલા કર્યાનો આરોપ મુકાયો છે. મોડી રાત્રે 2 વાગ્યાના આસપાસ સમયે બની હતી આ હુમલાની ઘટના, જેમાં શંકર ચૌધરીના ભાઈ પરબ ચૌધરીએ કર્યો હુમલો તેવી આશંકા સેવાઈ રહી છે. તમને ખબર છે, હાલો નહીં અમારા ઉપર ગાડીઓ નાખે કોઈ હારી રીતનું વર્તન એમને કઈ કેવું જ નથી. નહીં સાહેબ, હારી તો તમે એક બલ ઉપર નફરત કરો. તમને તમારી ફરિયાદ લઈ લઉં છું, તમે અહીંથી રવાના થાવ. અમને આમાંથી કેમ રવાના કરવા મારે નહીં લઈ લો એવું થોડું ચાલે. આ તો લોકશાહી નો બધી જગ્યાએ પૈસા વેચે ખુલ્યા, આગળ પોલીસ પેટ્રોલિંગ કરે. આ રીતનું વર્તન અમારી જોડે હજુ હજુ પેલો ભાઈ પેલા ને હેલ્પ કરે છે, હજુ હજુ હેલ્પ કરે છે. લાવેલા માણસો બીજા શું આપે, હજુ હજુ હેલ્પ કરે છે. લાઈવ કરે છે, ના કરે છે, હજુ હેલ્પ કરે, હજુ શરમ નહીં આવતી. એમનો છે ભાઈ, એમનો અધરે ઉતારો ભાઈ. રાજનપુરી દાદાગીરી અત્યારે દીત્યાથી દાદાગીરી કરે. શું 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 ગાડી કરજો, વધો ને લાઈવ કરશો વધો ને. આજે આ પોલીસ ના રક્ષણ સાથે મારા પર હુમલો કરવામાં આવ્યો છે. અહીંયા ગાડી નાખવામાં આવી છે અને બે ફાવ અત્યારે ધાક ધમકીઓ આપવામાં પોલીસ અત્યારે જે આ ગાડીઓ પકડી છે અહીંયા આગળ શિવનગરમાં પૈસા વેચવા દારૂ વેચવા માટે ફરતી ગાડીઓ પકડી તો ઉપર ગાડી રાખવામાં આવી. પોલીસ એમને પકડવા જગ્યાએ છાવરાની કોશિશ કરી રહી છે. આ ગાડી ઉભી રહી છે હજી પણ, હજી આજીજી કઈ વિનંતી કરે છે હુમલો કરનાર લોકો ઉપર. આ બે ફોન પોલીસ ગાડીઓ બનાવી રહી છે પૈસા અને દારૂ સાથે.